અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને 15 મિનિટ સંસદમાં બોલવા દો, પ્રધાનમંત્રી અહીં નહીં બેસી શકે. રાહુલ ગાંધીના આ દાવા બાદ ભાજપ એક્ટિવ થઈ ગયું અને જવાબ આપવા માટે રાહુલ ગાંધીનો એક વિડીયો ટ્વીટ કર્યો છે અને મજાકિયા અંદાજમાં રાહુલના 15 મિનિટનો જવાબ આપ્યો છે. ત્યારે એક નજર કરી આ વિડીયો પર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યારથી સંસદમાં 15 મિનિટ બોલવાની વાત કરી છે ત્યારથી કોંગ્રેસના સમર્થકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને 15 મિનિટ સંસદમાં બોલવા દો, પ્રધાનમંત્રી બેસી નહીં શકે. ત્યારે એક નજર કરીએ રાહુલના આ ભાષણ પર. લલિત મોદીજી કા મામલા હે, વિજય માલ્યાજી કા મામલા હે, રાફેલ કા મામલા હે, નરેન્દ્ર મોદીજી પાર્લામેન્ટ મેં ખડે હોને સે ઘબરાતે હૈ. મેં આપકો બતા રહા હું, 15 મિનિટ મેરી વહાં પે સ્પીચ કરા દો, 15 મિનિટ મેરી વહાં પે મોદીજી કે સામને સ્પીચ કરા દો, 15 મિનિટ મેં રાફેલ કી બાત કરૂંગા, નીરવ મોદી કી બાત કરૂંગા, મોદીજી વહાં પે ખડે નહીં રહે પાએંગે. આમ રાહુલ ગાંધીએ પડકાર આપતા ભાજપ પણ સક્રિય થઈ ગયું છે અને રાહુલ ગાંધીને કેવી રીતે જવાબ આપવો તેની રાહ પણ જોવાઈ રહી હશે. ત્યારે જ ભાજપના ટ્વિટર એકાઉન્ટમાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. વિડીયોમાં રાહુલ ગાંધી સંસદમાં ભાષણ આપી રહ્યા છે તેમજ કેવી રીતે બોલવામાં ભૂલો કરી બેસે છે તે બતાવવાનો પ્રયાસ પણ કરાયો છે. ભાજપે આ વિડીયો પોસ્ટ કરીને રાહુલ ગાંધીના 15 મિનિટના ભાષણનો જવાબ આપ્યો છે. ત્યારે એક નજર કરીએ ભાજપના આ પોસ્ટ કરેલા વાયરલ વિડીયો પર. સ્પીકર મેડમ, સોરી. કલ મેં અરુણ જેટલીજી કા ભાષણ સુન રહા થા ઓર હમ યહાં બેઠે હુએ થે ઓર બીચ મેં મેં એસે હિલા. પરસો ગલતી કર દી. સહી બાત, પહેલે પેટ્રોલ 130 ડોલર પ્રતિ બેરલ હુઆ કરતા થા, આજ 35 રૂપે પ્રતિ બેરલ હે. 35 ડોલર, સોરી. પ્રધાનમંત્રી યહાં ખડે હોતે કહેતે હૈ નારેગા જૈસી બેકાર યોજના મેને કભી નહીં દેખી. આપને જણાવી દઈએ કે જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે ત્યાં અધ્યક્ષ હાજર હતા, પરંતુ રાહુલ ગાંધી તેમને સ્પીકર મેડમ બોલી ઉઠ્યા હતા, જે બાદ તેમણે ભૂલ સ્વીકારી હતી. તો આ સાથે જ પેટ્રોલના ભાવની વાત કરતા પણ ડોલર અને રૂપિયા વચ્ચેના તફાવતને સમજી શક્યા ન હતા. ત્યારે ફરી એક નજર કરીએ આ વિડીયો પર. નારેગા, મનરેગા, મનરેગા, મહાત્મા ગાંધી યોજના. અચ્છા બોલને દો, મોદીજી ને વાયદા કિયા થા કે ઇકોનોમી બિલકુલ ડાઉન જા રહી હૈ, વિધાઉટ એની થોટ, વિધાઉટ એની વિઝન. ચાય પે ચર્ચા, મેક ઇન ઇન્ડિયા કા બબ્બર શેર તૈયાર કિયા, કાલે રંગ કા બબ્બર શેર, ઉસકે અંદર દેખો તો ઘડી જૈસા ચલતા હૈ વો, જહાં દેખો ઇન્ટરનેટ મેં દેખો બબ્બર શેર, થોડા સા ડર લગતા હૈ. અચ્છી બાત બોલી, આપકો અચ્છી લગી તો એસે થોડા માર દીજે હાથ, આપ થોડા સા માર દીજે. જો કે અગાઉ સંસદમાં ભાષણ વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો હું બોલીશ તો ભૂકંપ આવી જશે અને ભાજપ તેમજ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું હતું. ત્યારે એક નજર કરીએ એ વિડીયો પર પણ. ઓર યે જો પૂરા કા પૂરા નરેન્દ્ર મોદીજી ને અકેલે હિન્દુસ્તાન કા સબસે બડા સ્કેમ કિયા હૈ ઉસકે બારે મેં બતાના ચાહતા હું ઓર ઇસકે પીછે ક્યા હૈ યે ભી બતાના ચાહતા હું ઓર મુજે રોકા જા રહા હૈ. 100% if they allow me to speak in parliament, you will see what an earthquake is going to come. જો કે રાહુલ ગાંધીના આ ભૂકંપવાળી વાત સાંભળ્યા બાદ મોદીએ પણ કટાક્ષ કરતા જવાબ આપ્યો હતો અને એક જાહેર સભામાં લોકોને હસાવ્યા હતા. ઉનકે એક યુવા નેતા હૈ, અભી ભાષણ શીખ રહે હૈ, એસે કપડ વો ભી એસે કરો.
जब से उन्होंने बोलना सीखा है और बोलना शुरू किया है, मेरी खुशी का कोई पार नहीं है। ...2009 में पता ही नहीं चलता था कि भाई इस पैकेट के अंदर क्या है, पता ही नहीं चलता था। अब पता चल रहा है कि भाई ये है ये नहीं। न बोलते तो बड़ा भूकंप आ जाता सर, और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता, ये देश 10 साल तक उभर नहीं सकता। આ ભૂકંપની વાત બાદ રાહુલ ગાંધીએ જ્યારે 15 મિનિટ બોલવાની વાત કહી છે તેની કેવી અસર જોવા મળશે તે જોવાનું રહેશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે અવનવા દાવાઓ થાય તેમજ આક્ષેપબાજી પણ થાય, પરંતુ સાચી હકીકત એકદમ જ અલગ હોય છે. હવે તો રાહુલ ગાંધી ખરેખર 15 મિનિટ સંસદમાં ક્યારે બોલશે અને ક્યારે કોને ચૂપ કરાવશે તેની રાહ જોવાઈ રહી છે. 15 મિનિટ મેરી વહાં પે સ્પીચ કરા દો, 15 મિનિટ મેરી વહાં પે મોદીજી કે સામને સ્પીચ કરા દો, 15 મિનિટ મેં રાફેલ કી બાત કરૂંગા, નીરવ મોદી કી બાત કરૂંગા, મોદીજી વહાં પે ખડે નહીં રહે પાયેંગે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.